बाधाएं आती है आए, गिरे प्रलय की ओर घटाए। बाधाएं आती है आए, गिरे प्रलय की ओर घटाए। पाओ के नीचे अंगारे, सिर पर बरसे यदि जलाए। निज हाथों से हंसते हंसते, निज हाथों से हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा, कदम मिलाकर चलना होगा। हेलो फ्रेंड्स, वेलकम टू मारुति एकेडमी चैनल। हूँ जयदीप गुंडलिया, आप सबनो हार्दिक स्वागत करू छू। तो फ्रेंड्स, मैं तमने कीधु तो ए प्रमाणे सब आपणे आजने आजे तमे विडियो जोईलो हशे के जे डिप्लोमा इंजीनियरिंग स्टूडेंट जे हमणा 3-4 दिवस पछी तमे आपणे तमारा लोकोनी एग्जाम छे, ओके। तो ए एग्जाम माटे मैं तमने कीधु के केवी रीते प्रिपेरेशन करवी, के क्या टॉपिकमांथी केटलू करूँ अने क्या टॉपिक तमे स्कीप करवा। तो एनी माटे ने मैं तमने कीधु तो विडियो तमने सीरीज मूकीश, ओके। तो आजे तमारुं पहेलुं पेपर के जेनुं नाम छे वायरिंग एस्टिमेशन कॉस्टिंग एंड कॉन्ट्राक्टिंग, ओके। तो आ चेप्टर में हूँ तमारो एटलो बधो समय नहीं बगड़वानो फ्रेंड्स, ओके। तमने पण खबर छे आपणी पासे टाइम नहीं, ओके। तो एटला माटे हूँ तमने डायरेक्ट फटाफट लई जाऊँ छूँ कि तमारे घणा बधा एवा स्टूडेंट हशे कि जो हजी हवे स्टार्ट करशे तो घणा एवा हशे कि आ सब सर आ सब्जेक्ट मारे करूँ केम, वाँचवू शू मारे, ओके। एक तो एटलो बधो कॉम्प्लिकेट सब्जेक्ट छे, ओके। तो सौथी पहेला आमां जो जे लोकोने खाली पासिंग मार्क थवुं छे, ओके, जे लोकोने खाली पासिंग मार्क थवुं छे तो ए लोको फर्स्ट ऑफ ऑल जे चेप्टर नंबर 4 छे एस्टिमेशन ऑफ ट्रांसमिशन लाइन ओवरहेड एंड अंडरग्राउंड डिस्ट्रीब्यूशन सिस्टम, तो फर्स्ट ऑफ ऑल ए रीड करजो अने पछी करजो चेप्टर नंबर 3। चेप्टर नंबर 3 બહુ નાનું છે, એમાંથી 5-6 જ ક્વેશ્ચન નીકળે છે અને 100% તમે એમાંથી પૂરેપૂરા માર્ક મેળવી શકશો, ઓકે। તમને ખબર છે જીટીયુની પેપર સ્ટાઇલ ટોટલ કેટલા છે, 5 ક્વેશ્ચન, 5 ક્વેશ્ચનમાં તમારે યુ હેવ એટેમ્પ ઓન્લી 4 ક્વેશ્ચન, ઓકે। તો આ 4 ક્વેશ્ચન કરવાનો છે, 5મો ક્વેશ્ચન તો સ્કીપ જ કરવાનો છે। તો તમે એવી સ્ટ્રેટેજી અપનાવો કે તમારો એક 5મો ક્વેશ્ચન છે તમારે ઓટોમેટિક કાઢી જાય અને તમે 4 ક્વેશ્ચન છે તમને એમાં જોવો કે 7 માર્કનો, હું તમને 7-7 માર્કનો પણ કહેવાનો છું, કયા ચેપ્ટરમાંથી 7 માર્કના પૂછે છે। અત્યાર સુધીના પેપરમાં મેં એનાલિસિસ કર્યું ફ્રેન્ડ્સ, તો એમાં સૌથી 7 માર્કનો પેપર જે ક્વેશ્ચન છે એ ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલો છે। તો વિચાર કરો, ચેપ્ટર નંબર ખાલી 4 કરશો એટલે તમારો 7 માર્કનો એક તો કવર થઈ જશે, બીજા બધા ક્વેશ્ચન જે ક્વેશ્ચન નંબર 4માં આવે, ઓકે, એ પણ તમારે કવર થઈ જશે। તો ચેપ્ટર નંબર જે 4 છે અને 3 છે એ બહુ વેઇટેજવાળું ચેપ્ટર છે, ઓકે, સમજાય છે આ વસ્તુ। બીજું ચેપ્ટર નંબર 1, 2 અને 5, ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5, આ ચેપ્ટર નંબર, આ 3 ચેપ્ટર છે જે 10-10 માર્કના છે, ઓકે। તમે એવું વિચારો ફ્રેન્ડ્સ કે તમારે તો 56 માર્કનું એટેમ્પ કરવાનું છે, 70-70 માર્ક તો એટેમ્પ કરવાનું નથી ને, તો તમે એક ચેપ્ટર સ્કીપ પણ કરી શકો છો, એક ચેપ્ટર સ્કીપ પણ કરી શકો છો, પણ હું એવું વિચું છું કે તમે ફ્રેન્ડ્સ સ્કીપ ન કરો, કારણ કે જે 2-2 માર્કના ક્વેશ્ચન છે એ 10 ક્વેશ્ચનમાં તમારે 7 એટેમ્પ કરવાના છે, તો એમાંથી ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5 પૂછાશે, પણ જે ચેપ્ટર નંબર 1, 2 અને ચેપ્ટર નંબર 3, તો આ ચેપ્ટર, આ જે 3 ચેપ્ટર તમે કરી જાઓ ને તો પણ તમને એમાંથી 2-2 માર્કના ક્વેશ્ચન તમે એમાં 5-6 એટેમ્પ કરી શકો ફ્રેન્ડ્સ, વિચાર કરો, તો એ પણ તમારી પાસે ગુડ પોઈન્ટ છે, ઓકે। તો આપણે ચાલો હવે જોઈએ, હું તમને કહેવાનું છે કે સૌથી પહેલાં હું એક એક ચેપ્ટરના કયા પોઈન્ટમાંથી, આખા ચેપ્ટરમાંથી કયા ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે અને કયા ટોપિક ઓછા ઇમ્પોર્ટન્ટ છે તો એ તમને કહેવા જાણું છું ફ્રેન્ડ્સ, ઓકે। તો સૌથી પહેલાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 કે જે સૌથી મોસ્ટ ટાઈમપી છે, એ છે 24-25 માર્ક્સનું, એપ્રોક્સિમેટલી 25 માર્ક્સનું, ઓકે। કોકવાર 20-25નું હોય છે, કોકવાર 18 માર્કનું હોય છે, કોકવાર 20 માર્કનું હોય છે, ઓકે, એ જીટીયુ છે ભાઈ, ગમે ત્યારે તમને ખબર ઉડાડે, ઓકે, જીટીયુ ગમે ત્યારે ઉડાડે એવું આપણે કહીએ છીએ, ઓકે। તો આ વસ્તુ ધ્યાન રાખજો, ચેપ્ટર નંબર 4 કે જે સૌથી પહેલાં આજે ચેપ્ટરમાં છે, ઓલરેડી તમે ચેપ્ટર, આ જે ચેપ્ટર છે સેમેસ્ટર 4માં તમે ભણી ગયા છો, સેમેસ્ટર 4માં તમે ભણી ગયા છો, તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન તમને કહેવા માગું છું એ છે ઓવરહેડ લાઇનના વાહક મટીરિયલ માટેનું મટીરિયલ, આ ટોપિક આઈએમપી છે, એમાં સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આ કરજો, ઓવરહેડ લાઇન માટે વાહકની સાઇઝ નક્કી કરવી, વાહકની સાઇઝ કરવા, જે વાહકની સાઇઝ નક્કી કરવામાં અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે, એક્ઝામમાં પૂછાયેલો છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ નેક્સ્ટ જોઈએ, ઓકે ફ્રેન્ડ્સ, તમારી સામે જે જો આની વાયરિંગની બુક હોય તો વાયરિંગની બુક તમારી સામે રાખજો અને જે હું તમને જે ટીક કરાવું છું એ ટીક કરતા જાઓ, જેથી તમારે આ જે 2-3 દિવસનો સમયગાળો છે આ 2-3 દિવસમાં તમે આ 2-3 ચેપ્ટર છો આખે આખો રિવાઇઝ કરી શકો, ઓકે। ચાલો, તો પછી આગળ છે ઓવરહેડ લાઇન માટે ગેઝ અથવા સ્ટે વાયર્સ,
ફ્રેન્ડ્સ, આ ટોપિકમાંથી 7 માર્કનો પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. 7 માર્કનો પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે સ્ટે વાયર છે એની આકૃતિ દોરીને સમજાવો. 7 માર્ક આ તો યાદ રાખજો. આગળ જોઈએ બીજું, ઓવરહેડ લાઇન માટે ઇન્સ્યુલેટર. તો તમને ખબર છે પિન ટાઈપ, સસ્પેન્શન ટાઈપ, શેકલ ટાઈપ, ઓકે, આ બધા ઇન્સ્યુલેટર છે ને, તો ઇન્સ્યુલેટર પૂછાય છે. અને આગળ જોઈએ એ ઓવરહેડ લાઇન માટેના ઇન્સ્યુલેટર માટેનું જે મટીરિયલ્સ છે, ઓકે, એ મટીરિયલ્સ કેવા પ્રકારનું હોય છે એ પણ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછે છે, તો યાદ રાખજો. ઓકે, લાઇટનિંગ એરેસ્ટર એકવાર જોઈ લેવું. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, ચાલો પછી છે ઓવરહેડ લાઇનનું અર્થિંગ. જે ઓવરહેડ લાઇન હોય છે એનું અર્થિંગ માટે, અર્થિંગ ફ્રેન્ડ યાદ રાખજો, ઓવરહેડ લાઇનનું અર્થિંગ છે, એમાં સૌથી અગત્યનું છે કે એનું જમીનથી, વાહકોનું જમીનથી અંતર કેટલું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, આગળ, યસ, ટ્રાન્સમિશન લાઇન માટે જરૂરી માલસામાનનો જથ્થો અને કિંમતનો અંદાજ. ઉદાહરણ જોવો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાંથી 7 માર્કનો કેવા ટાઈપનો ક્વેશ્ચન પૂછે છે. અત્યાર સુધી આ ચેપ્ટરમાંથી દાખલા પૂછાણા છે, અને ક્યાં આવા અંદાજ કાઢવાના, કેવા ટાઈપના અંદાજ કાઢવાના, તો જેથી તમે જોઈ લેજો, અંદાજ કાઢવાના ક્વેશ્ચન છે, તમે દાખલા જોઈ છે, તો આ થોડું કરીને જાઉં જેથી તમને કંઈ વાંધો આવે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાયો, સર્વિસ જોડાણનો અર્થ અને સર્વિસ જોડાણના કેટલા પ્રકાર છે. મોસ્ટ ટાઈમ બી 3 માર્કમાં 4 માર્કમાં પૂછાય છે સર્વિસ જોડાણ માટે સિંગલ ફેઝ અને 3 ફેઝનું વર્ણન. સિંગલ ફેઝ એ પૂછાણેલો છે 4 માર્કમાં, અને 3 ફેઝ પણ 4 માર્કમાં આકૃતિ સાથે પૂછાયેલો ક્વેશ્ચન છે. કરીને જજો ફ્રેન્ડ્સ. આગળ જોઈએ પછી છે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિ માટે જરૂરી માલ સામાન અને સાથે સામગ્રી. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. આગળ જોઈએ, યસ, જો અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમ છે, અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમ માટે પૂછાયેલો એટલું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ ફ્રેન્ડ્સ આ કરીને જજો, હું તમને એમ કહું. યસ, 440 વોલ્ટ 3 ફેઝ 4 વાયર કે 3 વાયર અન્ડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિનો અંદાજ કાઢો. તો આ ક્વેશ્ચન આઈએમપી છે, તો આ ક્વેશ્ચન આઈએમપી તમે કરીને જાજો. ઓકે, તો અહીંયા, ઓકે, તો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 3 પણ 15 માર્કનું છે ફ્રેન્ડ્સ, ઓછી મહેનતે વધારે માર્કવાળો ચેપ્ટર નંબર 3 છે. ઓકે, તો આ ચેપ્ટર નંબર 3માં આમ જોઈએ તો સૌથી પહેલો આઈએમપી ક્વેશ્ચન કહેવાય, એ વાયરિંગના પ્રોજેક્ટ માટે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ મુજબ સબ સર્કિટની સંખ્યાની પસંદગી કેવી રીતે કરશો. તો આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાયેલો છે ફ્રેન્ડ્સ, તો આ ક્વેશ્ચન કરીને જુઓ કે સબ સર્કિટની સંખ્યા કેટલી હશે, અથવા પાવર સબ સર્કિટની સંખ્યા કેટલી હશે. તમને એવું કહી દે કે 2 ટ્યુબલાઇટ છે, 10 પંખા છે, 1 વોશિંગ મશીન છે, તમને પૂછતા કે પાવર સબ સર્કિટ અને સબ સર્કિટની સંખ્યા કેટલી થાય, તો એવું તમને આવડશે. ઓકે, આ ચેપ્ટરમાંથી 7 માર્કનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. મેં હમણાં હાલ કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર 4માંથી 7 માર્કનો ક્વેશ્ચન પૂછે, કાં તો ચેપ્ટર નંબર 3માંથી ક્વેશ્ચન પૂછે દાખલો. એ 100% ગેરંટી છે કે આ 2 ચેપ્ટર, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4, આ 2 ચેપ્ટરમાંથી જ 7 માર્કનો ક્વેશ્ચન ઓલમોસ્ટ આ અત્યાર સુધીની મેં એનાલિસિસ જોયું છે એ સુધી આવું જ પૂછાય છે. ઓકે, તો એવું જ હવે પણ એવું જ પૂછાવાના સંભાવના છે. બીજું ક્વેશ્ચન શું પૂછાય કે ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન માટેના સામાન્ય નિયમો. કે વાયરિંગ છે ડોમેસ્ટિક, એટલે આપણા ઘર પાસે તમે જે વાયરિંગ કરો છો, તો એ વાયરિંગનું તમે વાયર કેવો પસંદ કરશો, કેટલા પાવર રેટિંગનો, કેટલા કરંટ રેટિંગનો, તો આ બધું એમાં સામાન્ય નિયમોમાં આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, બીજું એસ્ટિમેશનના પગથિયા, એટલે કે સ્ટેપ્સ ઓફ એસ્ટિમેશન. ડોમેસ્ટિક વાયરિંગના એસ્ટિમેશન કરવું છે તો હાઉ મેની સ્ટેપ્સ ઇન એસ્ટિમેશન ફોર ડોમેસ્ટિક વાયરિંગ, તો આ તમારે કરીને જજો ફ્રેન્ડ્સ. એક્ઝામમાં 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. પછી બીજું ફ્રેન્ડ્સ, બીજો ક્વેશ્ચન કેવો પૂછે છે, ઇન્ડસ્ટ્રીયલ મેથડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ. તો આ ક્વેશ્ચન કરી જવાનો કે ઔદ્યોગિક વાયરિંગ છે, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ છે, એના ફીચર ક્યાં ક્યાં છે, તો એ પણ 3 માર્કમાં પૂછાય છે ફ્રેન્ડ્સ, તો એ પણ કરીને જવો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ, પૂછવો હોય તો હું આ પૂછું કે વાયર, મેન સ્વિચ અને સ્વિચ ગિયર, એની મારે સાઇઝ નક્કી કરવી છે, તો મારે કેસેના આધારે, કયા પરિબળોના આધારે, કયા મુદ્દાને આધારે કહી શકું, તો ક્વેશ્ચન 3 માર્કનો ક્વેશ્ચન આ પૂછાઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો એટલા આ ચેપ્ટર અને લાસ્ટ એન્ડ ફાઇનલ એ છે ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ માટે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ. ફ્રેન્ડ્સ, હું એવું તમને કહું છું કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ એક વખત કરી નાખો. એક વખત એટલે ક્યાં ક્યાં, 37 છે, 38 છે, 41 છે, 51 છે, આવા 7 થી 8 એવા કરી નાખો જે કે બધામાં ચાલે ચાલે, તમે લખ નાખશો ચાલશે, પણ એટલા કરી નાખો. ઓકે, આ ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કર્યું આપણે, ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ કર્યું 25 માર્કનું, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 3 15 માર્કનું, 25, 10, 35, 35, 40 માર્ક થઈ ગયા. ઓકે, હવે બાકી રહ્યા ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 5, કે જે ઓલરેડી 30 10 માર્કના ચેપ્ટર છે, ટોટલ કેટલા થયા 30 માર્ક. ચાલો હવે જોઈએ કે
તો એ ચેપ્ટરમાંથી ક્યા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે અને ક્યા ટોપિક તમે સ્કીપ પણ કરી શકો છો. ઓકે ચલો હવે જોઈએ ચેપ્ટર નંબર 1માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની લિસ્ટ. હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 1 કે જે ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ. ઇલેક્ટ્રિકલ વાયરિંગ આ ચેપ્ટરમાં સૌથી અગત્યના ક્વેશ્ચન એ છે વાયરના પ્રકારો, વાયરિંગના પ્રકારો, વાયર કેટલા પ્રકારના છે. તો તમને ફ્રેન્ડ્સ ખ્યાલ છે કે વાયરના કેટલા 7 પ્રકાર છે. આ વાયરના પ્રકાર અલગ અલગ રીતે ક્વેશ્ચન 3 માર્કમાં અને 4 માર્કમાં પૂછાતા હોય છે અને 2 માર્કમાં પણ પૂછાતા હોય છે. એમાં સૌથી પહેલાં આમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તમને કહી દઉં. પૂરા નામ જણાવો એટલે કે ફૂલ ફોર્મ, ફાયદા ગેરફાયદા, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. પછી એવું પૂછાય કે બંનેનો તફાવત આપો, જેમ કે હું તમને કહું VIR અને PVC એ બંનેનો તફાવત આપો, આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. અથવા એમ પૂછાય કે વાયરના પ્રકારો જણાવી કોઈ પણ 3 વિશે માહિતી આપો, તો 4 માર્કમાં પૂછાય. તો આવા ટાઈપના ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાતા હોય છે. ઓકે ફ્રેન્ડ્સ ખ્યાલ આવ્યો. ઓકે હવે આપણે જોઈએ વાયરિંગના પ્રકારો કે વાયરિંગના પ્રકારો છે એ કેટલા પ્રકારના છે. ઓકે આમ જોઈએ તો ટોટલ આમ જોઈએ તો 3 પ્રકારનું વાયરિંગ આપણે કરવાનું હોય છે મોસ્ટ ઓફ. એક તો ઘર માટેનું વાયરિંગ, પબ્લિક બિલ્ડિંગનું વાયરિંગ અને ઔદ્યોગિક વાયરિંગ. ઓકે તો આમાં આપણે ઘર માટેનું વાયરિંગ છે એ સૌથી અગત્યનું છે. એમાં કેવા પ્રકારનું વાયરિંગ કરવાનું છે, કેટલા પ્રકારના વાયરિંગના પ્રકારો છે એ આમાં આપણે જોઈએ. પણ આ વાયરિંગ છે એ વાયરિંગનો પ્રકાર તમારે નક્કી કરવો છે તો કયા પેરામીટર તમારે ધ્યાન રાખવા પડે, તો આ ક્વેશ્ચન કરીને જાજો. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન, વાયરિંગ પદ્ધતિના પ્રકારો. 3 કે 4 માર્કમાં ક્વેશ્ચન મોસ્ટ આઈપી વાયરિંગ પદ્ધતિના પ્રકાર. ટોટલ કેટલા છે? 4 પ્રકાર છે. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે વાયરિંગના પ્રકારોના નામ આપી કોઈ પણ 2 વિશે માહિતી આપો. ક્લિન્ટ વાયરિંગ છે, બેટન છે, કેસિંગ કેપિંગ છે અને કન્ડ્યુટ વાયરિંગ છે. ઓકે ખ્યાલ આવી ગયો, બહુ ઇઝી છે અને બહુ સહેલું પણ છે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે વિવિધ પદ્ધતિ છે, વિવિધ પદ્ધતિ વાયરિંગની છે, સરખામણી કરો. તો ચારે ચારના નામ લખી એના પેરામીટર લખી તમારે સમજાઈ જવાનું. 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે. આ એક જ ક્વેશ્ચન છે કે આ ટોપિક આ ચેપ્ટરમાંથી આ એક ક્વેશ્ચન પૂછવો હોય તો 7 માર્કમાં પૂછે, પણ મન નથી લાગતો આ વખતે પૂછાય. કારણ કે 7 માર્કમાં 4 એ 4 ન પૂછાય, 4 માર્કમાં પૂછાઈ શકે અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે 4 માર્કમાં અને જુઓ 4 માર્કમાં પૂછાય કેમ, કારણ કે આઈ 4 છે જુઓ. ઓકે એટલા માટે આ સરખામણી પૂછાઈ શકે. આગળ જોઈએ પછી શું. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન એ છે વાયરિંગ, વાયરિંગના કામ માટે વપરાતા ઓજારો કે જે ટૂલ્સ યુઝડ ફોર વાયરિંગ વર્ક, કે જે તમે જ્યારે તમે વાયરિંગ કરો છો તો કેવા 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 પ્રકારના સાધનો યુઝ થાય છે. ઓકે તો એના તમારે આકૃતિ દોરી, તમારે સૌથી બધા 27 પ્રકારના છે, 26 કે 27 બધા યાદ રાખવાના જરૂર નથી. ઓકે એમાં તમને જો તમને 3 માર્કમાં પૂછાય કે 4 માર્કમાં પૂછાય કે વાયરિંગના ઓજારોનું નામ આપી, ઓકે 10-12 લખો, 10-12 લખો ઇનફ છે. પણ તમને એવું પૂછશે કે વાયરિંગના કામ માટે વપરાતા ઓજારોનું નામ આપી કોઈ પણ 3 વિશે આકૃતિ દોરી સમજાવો, આવો પૂછશે. ઓકે તો બધા ગોખવાના જરૂર નથી, 10-15 કે યાદ રાખો 10-12. ઓકે એના એ 10-12 એવા યાદ રાખો કે જે તમને આવડતા હોય 3-4 મસ્તીના, તો વાંધો ન આવે. ઓકે પછી છે વાયરિંગના જોડાણની પદ્ધતિ, 2 પ્રકારની છે, એક છે ટ્રી પદ્ધતિ અને લૂપિંગ પદ્ધતિ. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે લૂપિંગ પદ્ધતિ. લૂપિંગ પદ્ધતિ કરીને જાજો ફ્રેન્ડ, જોરદાર ક્વેશ્ચન છે, આમાંથી બની શકે. કેટલા પ્રકારની લૂપિંગ પદ્ધતિ છે તમને ખ્યાલ હશે. ઓકે સિંગલ ફેઝ, સિંગલ વે સ્વિચ, 2 વે સ્વિચ, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. પછી છે વાયરિંગ ડાયાગ્રામ, વાયરિંગ ડાયાગ્રામ સિંગલ વે સ્વિચ, 2 ફેઝ, 2 ફેઝ સ્વિચ, 3 ફેઝ સ્વિચ, તો આમાંથી પૂછાઈ શકે છે. અલગ અલગ પ્રકારના વાયરિંગ ડાયાગ્રામ છે તો એ પણ તમે ખાસ કરીને જાજો, હું તમને બહુ ભાર આપું છું વાયરિંગ ડાયાગ્રામ માટે. આગળ જોઈએ પછી છે અલગ અલગ પ્રકારના કે જે ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગ છે. ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગ છે તો એ એટલું બધું કંઈ ખાસ કામનું છે નહીં. ઓકે પછી અર્થ કન્ટિન્યુટી કન્ડક્ટર ECCની સાઇઝ કેમ નક્કી કરવી, તો એ પણ ક્વેશ્ચન કરીને જાઓ, આ ક્વેશ્ચન પૂછાઈ શકે. અર્થ કન્ટિન્યુટી જે કન્ડક્ટર છે એની સાઇઝ કેમ નક્કી કરવી. હવે જોઈએ ચેપ્ટર નંબર 2. તો આ ચેપ્ટર નંબર 2માં સૌથી અગત્યનું 10 માર્કનું ચેપ્ટર છે. આમાં 7-8 ક્વેશ્ચન નીકળી શકે છે. સૌથી પહેલો ક્વેશ્ચન એ છે સારા અંદાજ કરના જરૂરી લક્ષણો. બીજો ક્વેશ્ચન છે અંદાજની અગત્યતા કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટિમેશન. પછી છે અંદાજના પ્રકાર, 2 પ્રકારના છે તમને પણ ખ્યાલ છે. એ છે એક છે સિમ્પલ એસ્ટિમેશન અને બીજું છે સાયન્ટિફિક એસ્ટિમેશન. બંનેનું કમ્પેરિઝન મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી છે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ આ ટાઈપના છે કેટલા પ્રકારના ખર્ચ છે. ઓકે તો આ કરીને જવાના કેટલા પ્રકારના ખર્ચ છે. ઓકે અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે અહીંયા ખરીદ પદ્ધતિ છે એની યાદી આપો.
ખરીદ પદ્ધતિ એની યાદી આપો. તો ખરીદ પદ્ધતિ છે ટોટલ ત્રણ પ્રકારની હોય છે, તપાસ આધારિત, ટેન્ડર આધારિત અને ભાવ કે દર અંકનની. તો આ ત્રણ પ્રકારની છે, એમાંથી ત્રણમાંથી તમને કોઈ પણ બે વિશે માહિતી આપવાનું કે તો એ કરીને ક્વેશ્ચન જાજો. પછીનો ક્વેશ્ચન છે કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એટલે શું, કોન્ટ્રાક્ટની વ્યાખ્યા આપો. અને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન, એગ્રીમેન્ટ અને કરાર વચ્ચેનો તફાવત. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ, તો આ ક્વેશ્ચન પૂછાઈ શકે. અને પછી છે કોન્ટ્રાક્ટનું વર્ગીકરણ, ઓકે, તો આ ક્વેશ્ચન કરી જજો. પછી છે ટેન્ડર. તો ટેન્ડર, ટેન્ડર એટલે શું, ટેન્ડર ટેન્ડર એટલે શું ક્વેશ્ચન આઈમ્પી આ ટોપિક. પછી છે ટેન્ડર મંગાવવાની પદ્ધતિ કઈ કઈ છે, ટેન્ડરના નિયમો એ કરીને જાજો. અને પછી છે આ ક્વેશ્ચન સૌથી, ટેન્ડર રદ બાતલ કરવા, ટેન્ડર તમારે કેન્સલ કરવું છે, ટેન્ડર તમારે ઇનવેલિડ ક્યારે થાય, તો એના કારણો કે ક્યાં, તો આ ક્વેશ્ચન કરીને જવાના છે, ઓકે. પછી છે લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક, એ છે જે સિક્યુરિટી ડિપોઝિટ છે, તેનું વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સિક્યુરિટી ડિપોઝિટ, જે મહત્વ છે એટલે કે અર્નેસ્ટ મની ડિપોઝિટ, એનું મહત્વ શું છે, અને એસઓઆર એની વ્યાખ્યા, અને એસઓઆરની ત્યાર કેમ કરશો, તો એની જરૂરિયાત. તો આ ટોપિક કરીને જજો, એટલા ટોપિક, બીજા કંઈ ક્વેશ્ચન કરી ટોપિક કરવાની જરૂર નથી, ઓકે. હાલો હવે ચેપ્ટર નંબર લાસ્ટ એન્ડ ફાઇનલ જોઈએ, કે જે ચેપ્ટર નંબર 5 ઓછી મહેનતે વધારે માર્કવાળું ચેપ્ટર છે, ઓકે. એમાં સૌથી આઈએમપી છે એ છે, તમને કહી દઉં જે ડીઓએલ સ્ટાર્ટર, ઓકે, ડીઓએલ સ્ટાર્ટર. પછી છે ઇસ્ત્રી, સીલિંગ ફેન, ઓકે, એનો ડાયાગ્રામ દોરી સમજાવો, એના કારણો, ફેલ થવાના કારણો એવું પૂછાય છે, તો એ ક્વેશ્ચન કરીને જાઓ. બીજું પછીનું ચેપ્ટર છે, પછીનો ટોપિક છે, એ છે વીજ પ્રોડક્ટ માટે મટીરિયલ્સનું જથ્થાબંધ પત્રક બનાવવું, તો આ ટોપિક છે, કરીને જજો, ઓકે. બાકી આ ચેપ્ટરમાંથી બીજે એક ક્વેશ્ચન બનતા નથી, એટલા ક્વેશ્ચન કરી જજો. મેં તમને કીધા પ્રમાણે બધા જે ડ્યુઅલ સ્ટાર્ટર છે, ઇસ્ત્રી છે, એ આગળના પોર્શન કરીને જવાનું, અને વીજ પ્રોડક્ટ માટે કરીને જજો, બીજા કંઈ કંઈક. અને એક આ છેલ્લે તમે મહત્વ છે, એક ટોપિક કરીને જજો, જે ખાસ છે નહીં. કેવું કે નવા જે અહીંયા વીજ સાધનની મેન્ટેનન્સ અને તેનું મહત્વ, ઓકે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા તમારું આજે છે જે ઈ વાયરિંગ છે, વાયરિંગ તમારો પૂરેપૂરો સબ્જેક્ટ પૂરો થયો, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4, પછી ચેપ્ટર 1, 2 અને 5, ઓકે. અત્યારે હું તમને ભણાવી રહ્યો છું, ઓકે, તમે જે કહેવા છું, ઇન કેસ લગભગ જે વિડીયોઝ છે, વિડીયો તમને ચોટતો હાલશે, ઓકે, તો મૂંઝાતા નહીં કે શું થાય છે. તો હવે જોઈએ ફ્રેન્ડ, આપણે ચેપ્ટર નંબર 5, કે જે ચેપ્ટરનું નામ છે વીજ સાધનો અને ઇક્વિપમેન્ટના રિપેરિંગ અને મરામતનો અંદાજ અને તેની કિંમતનો અંદાજ. તો ચેપ્ટરના નામ ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા જેટલા ઇક્વિપમેન્ટ સાધનો છે એનું આપણે રિપેરિંગ અને એનું આપણે એસ્ટિમેશન કાઢવાનું છે, ઓકે. તો આ ચેપ્ટરમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ જે સૌથી આઈએમપી ક્વેશ્ચન અને 10 માર્કનું ચેપ્ટર, સૌથી પહેલો ક્વેશ્ચન ડીઓએલ સ્ટાર્ટર, પછી છે ઓટોમેટિક વિદ્યુત ઇસ્ત્રી અને ટેબલ અથવા સીલિંગ ફેન, આ 4 ક્વેશ્ચન, ઓકે, એક 1, પછી એક આ 2 અને 3 અને 4, ઓકે. આ 4 ક્વેશ્ચનમાંથી 100% આમાંથી જ એક ક્વેશ્ચન પૂછાય છે, ઓકે. એમાં તમને પૂછે કે ડીઓએલ સ્ટાર્ટરનું આકૃતિ દોરી જેનું સમજાવો, વર્કિંગ સમજાવો. પછી એમ પૂછે છે વિદ્યુત ઇસ્ત્રી છે એને ફેલ થવાના કારણો પૂછે છે, અને સીલિંગ ફેન છે, ઓકે, તો સીલિંગ ફેન છે તો એનું તમને એમ પૂછાય છે કે તમારે એમાં રિપેર કેમ કરશો, એટલે મેન્ટેનન્સ, ઓકે. તો એવા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી આગળ તમે જુઓ કે ફ્રેન્ડ્સ કે આ પૂછે છે વીજ પ્રોડક્ટ માટે મટીરિયલ્સનું જથ્થા પત્રક બનાવવું, તો કેવી રીતે બનાવશો, ઓકે. તો એમાં જરૂરી ભાગો છે, તો એને તમે લિસ્ટ લખવાનું હોય છે, એ લિસ્ટ તમે એકવાર ગોખી નાખો, તમને તમને પૂરેપૂરા માર્ક મળી જતા હોય છે, ઓકે ફ્રેન્ડ્સ. તો આ અહીંયા રહ્યું, અને લાસ્ટમાં તમારી એક્ઝામમાં પૂછાય છે એક આ ટોપિક કરીને જાજો, રિપેરિંગ અને સાર સંભાળમાં જે વપરાતા સાધનોની યાદી અને સલામતીના ઉપકરણો, તો આ બે ટોપિક. તો આમ જોઈએ તો 4 ટોપિક છે આ ચેપ્ટરમાંથી, ઓકે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે અહીંયા પૂરેપૂરું વાયરિંગનું છે, પૂરેપૂરું મેં તમને કમ્પ્લીટ કરાવ્યું, ઓકે. તો કંઈ ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તમે કમેન્ટ બોક્સમાં કહેજો ફ્રેન્ડ્સ, ઓકે. અને ભલે તમારી પાસે બહુ ઓછો સમય છે, 2-3 દિવસ છે, પણ એવું નહીં માનતા કે 2-3 દિવસમાં સાહેબ શું થશે. તો હું તમને એટલું સજેશન કરીશ કે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તમે ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 3 અને પછી ચેપ્ટર નંબર 1 અને પછી 5 અને 2 કરો, ઓકે. ચેપ્ટર નંબર 5 એટલા માટે હું તમને પહેલાં પ્રિફર કરું છું કે 10 માર્કનું છે, અને એમાંથી ક્વેશ્ચન જે સિલેક્ટિવ ક્વેશ્ચન છે, તો સિલેક્ટિવ ક્વેશ્ચન તમે વધારે કરો, જેમ કે 3-4 ક્વેશ્ચન જ કરો, બીજું કંઈક બીજું છોડી દો. પછી ચેપ્ટર નંબર 2 છે, ચેપ્ટર 2માં સિલેક્ટિવ ક્વેશ્ચન કરો, અને ચેપ્ટર નંબર 1માં, ઓકે. વધુ બધું ફોકસ ચેપ્ટર નંબર 4 અને 3માં આપજો, જેથી તમે એમાંથી એક 25 માર્કનું, એક 15 માર્કનું ચેપ્ટર છે, 35 તો આટલે 45 અથવા 40 અપ તમે આરામથી જઈ શકો, ઓકે. તો વધુ બધું લોકોને આ વિડીયો છે બધે લોકો શેર કરજો, જેથી એ લોકોને ખ્યાલ આવે. અને બીજું કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો, ઓકે.
અને બીજી વસ્તુ કે હવે પછી નેક્સ્ટ જે આપણે પેપર હશે ઓકે તો એનો મને તમને મેસેજ કરજો જેથી હું તમને એનું પણ તમને કંઈ ડાઉટ હોય અને આવી રીતે હું તમને એમાં પણ તમને એનાલિસ્ટ તમને કરી દઈશ ઓકે તો મેક્સિમમ લોકોને શેર કરો લાઈક ધ વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ મારુતિ એકેડમી બાય બાય ટેક કેર સી યુ સૂન ઓલ ધ બેસ્ટ